गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप प्रकरण एक एना बे दाखला जो बाकी है ये पूरा करिए, त्यार पछी प्रकरण पांच भूमिति नो माळखुं जेमां मात्र थियरी छे, कोई गणतरीना दाखला नथी અને માત્ર ઓબ્જેક્ટિવ પૂરતું જ પૂછાય છે કે જેની નોંધ મેં તમને મોકલી આપી છે એમાં આપણે અમુક વસ્તુઓ જરૂરી છે એની ચર્ચા કરીશું, બાકી તમારે વાંચીને એને યાદ રાખવાની રહેશે. છેલ્લે આપણે ઘાતાંક ઉપર દાખલા કર્યા હતા, આજે પણ આપણે એક એવો દાખલો ગણીએ, 9/4 એટલે કે આ બે પદની નીચે આ પદ આવે. તમે અગાઉના ધોરણમાં એક કૌંસ છોડવાનું અને ઘાતાંકમાં અને ભાગાકારમાં શીખી ગયા કે ભાગાકારમાંથી ગુણાકાર કરીને પછીના પદને ઉલટાવવું પડે, છેદને અંશમાં અને અંશને છેદમાં લઈ જવો પડે. તો પહેલો ફેરફાર આપણે અગાઉના ધોરણમાં જે શીખ્યા છીએ એ પ્રમાણે કરી નાખીએ, એટલે બધું ગુણાકાર સ્વરૂપે આપણું થઈ જાય. ગુણ્યા છેદ અંશમાં અંશ છેદ, એટલે કે આપણી પાસે બધું જ ગુણાકારમાં થઈ ગયું. હવે 9 એટલે 3/3, 4 એટલે 2/2, એની એક ચતુર્થાંશ, 125 5/5, 27 3/5, 1/6, 16 એટલે 2^4, 625 એટલે 5/4, બરાબર. હવે આ અંશને પણ આની જોડે ગુણવાના, ઘાતાંકને આને પણ ગુણવાના, એટલે 3/2 × 1/4, 2^2 × 1/4. તમે જુઓ કે આપણા અંશમાં 3/5 આવ્યા, છેદમાં 2, 3 અને 5 આવ્યા, તો આપણે ઘાતાંકમાં આધાર સરખા હોય તો 3 1/2 અને આ 3 1/2
એ ભાગાકારમાં છે એટલે માઇનસ થાય. હું પાંચ લઉં, એક અપોન બે, એક અપોન બે અને બે, એક અપોન બે, એક અપોન બે, ત્રણની ઝીરો, પાંચની ઝીરો, બાદ બેની ઝીરો. તમે શીખી ગયા છો એ રેસ ટુ ઝીરો બરાબર એક થાય. એક સહેલો છતાં બહુ જ સરસ દાખલો છે. આનો અર્થ શું થયો કે આવું જ્યારે પણ આપે ત્યારે આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના અવયવો રૂપે પહેલાં ફેરવવાના અને પછી આપણે ઘાતાંકના નિયમ લગાવીએ તો આગળ દાખલો આપણે સહેલાઈથી કરી શકીએ. આવો જ એક બીજો દાખલો આ જ રીતના જેવો છે, પણ ત્યાં સંખ્યાઓ નથી આપી, અજ્ઞાત સંખ્યા ચલ આપ્યા છે. તો આ જ મેથડ પ્રમાણે એ દાખલો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. તમને લાગે કે ઓહો કેટલો બધો મોટો દાખલો છે, અઘરો છે, પણ જેવું આપણે ઘાતાંક પ્રમાણે કરશું તો એકદમ સહેલું થઈ જશે. એની એક દૂત્યાંશ ગુણ્યા છ, એની એક ચતુર્થાંશ ગુણ્યા વીસ, એની એક પંચમાંશ ગુણ્યા વીસ, એની એક પંચમાંશ ગુણ્યા ત્રીસ, એની એક ચતુર્થાંશ ગુણ્યા ત્રીસ, બે તેરી છ, ત્રણ દુ છ, ચાર પંચાવીસ, પાંચ છોકરીસ, એની પાંચ, એની ચાર, પાંચ છત્રીસ, એની છ, પંચાવીસ. અંશના આધાર સરખા છે તો ત્રણ વત્તા પાંચ વત્તા છ, છેદના પણ આધાર સરખા છે બે વત્તા ચાર વત્તા પાંચ, તો પાંચ ને ત્રણ આઠ ને છ ચૌદ અને એની છ ને પાંચ, આધાર સરખા છે, ભાગાકાર થાય ચૌદ પંચા અગિયાર. આ તમારો જવાબ આવ્યો. તમે જુઓ કેટલી મોટી રકમનો જવાબ માત્ર ને માત્ર એક લાગો. તો આ રીતે આપણે બહુ સારી રીતે પહેલું પ્રકરણ પૂરું કર્યું. શક્ય એટલી બધી રીતો
શક્ય તો નહીં પણ બધી જ રીતો શક્ય તેટલા વધારે ને વધારે દાખલાઓ ગણાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો. ટોટાલિટીમાં જુઓ તો આપણે 11 સેશન્સ 11 વાર આપણે આ પ્રકરણ માટે ઓનલાઈન મળ્યા. હોમવર્કે વચ્ચે વચ્ચે આપ્યું, શું યાદ રાખવાનું, કઈ રીતે કરવાનું એ પણ શીખ્યા. તમે આ બધું ફરી રિફર કરજો અને ત્યાર પછી તમારી પાસે સ્વાધ્યાય પોથી હશે એમાંથી પહેલું પ્રકરણ ઉગાડવાનો પ્રયત્ન કરજો. બહુ જ વસ્તુ એક અગત્યની કહી દઉં કે 9મા 10મા સ્વાધ્યાય પોથીમાં પૂછેલા પ્રશ્નો અને પૂછવાની રીત એટલી સરસ છે કે તમને જો એ સોલ્વ કરશો તો પેપરમાં કોઈ જાતની મુશ્કેલી પડશે નહીં. સ્વાધ્યાય પોથીમાં અથવા તો સ્વાધ્યાય પોથી રિફર કરવાથી આપણને એટલી ખબર પડે કે કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય, કેવું ફેરવીને પૂછે અને આપણે કઈ રીતે એને વિચારવાનું. માટે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકરણ આપણું પતે એની સાથે હું તમને યાદ અપાવીશ જ કે સ્વાધ્યાય પોથી હવે કરજો. પણ જેમને રોજ નિયમિત કામ કરવાની ઈચ્છા હોય એ તો થોડુંક પ્રકરણ અર્ધું પણ ચાલે અને એની જોડે જોડે જો સ્વાધ્યાય પોથી રિફર કરશે તો એક સાથે એને બધું કામ કરવું પડશે નહીં. અને એ કરવાથી તમારો કોન્ફિડન્સ વધશે. તમારી ચોપડીના દાખલાઓ પણ મેં આમાં સમાવિષ્ટ કરી દીધા છે. સરે ચોપડી નથી કરાવી એવું માનતા નહીં બરાબર, પણ હું ચોપડી લઈને એ માટે જ ભણાવતો નથી. બધું આવી જાય, કોકમાં વધારાની રકમે હોય, જુદી રકમે હોય, પણ રીતો તો બધી મેં કવર કરી લીધી છે. આટલું કરજો તો આ પ્રકરણમાં તમે સારું પરફોર્મ કરી શકશો એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે 4-5-6 દિવસ પહેલાં મેં તમને 5મા પ્રકરણની નોંધ મોકલી હતી, ભૂમિતિનું, યુક્લિડની ભૂમિતિનો પરિચય. અને એ માત્ર થિયરીનું પ્રકરણ છે એટલે હવે આપણે આ 1 પૂરું થઈ ગયું, 5 શરૂ કરીએ છીએ બરાબર. તો તમે આપેલી તમારી નોંધ પણ હાથમાં લઈ લેજો અને હું જે કંઈ વાંચું છું અને મારે જે સમજાવવાનું છે એ તમને સમજાવું છું. કે પહેલામાં પહેલાં તો ભૂમિતિ, ભૂમિતિ એટલે આપણે માનીએ કે આકૃતિઓ, પણ આકૃતિઓ માપ સાથે, પછી એ રેખાખંડ હોય, ખૂણો હોય, બાજુનું માપ હોય, ત્રિકોણ અને એની બાજુઓના માપ હોય, ચોરસ હોય ને એના માપ હોય, લંબચોરસના માપ હોય, એટલે કે માપવા માટેનો જે પ્રયત્ન એ બધો ભૂમિતિમાં આવે. અને એટલે પહેલું વાક્ય લખ્યું છે કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે. જીઓમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે, જીઈઓ, જીઓ એટલે કે પૃથ્વી, અને મેટ્રી, METRY, એ મેટ્રિન શબ્દ છે એટલે કે માપવું. એટલે કે જમીનના માપનની જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યાર પછી ભૂમિતિનો ઉદ્ભવ થયો, ભૂમિતિનો વિકાસ થયો. આપણે જો જૂની સંસ્કૃતિઓ જોઈએ, પર્ટિક્યુલરલી ભારતમાં, તો મોહેંજોદડો અને હડપ્પા જેવી સંસ્કૃતિમાંથી એ જાણવા મળ્યું કે એ વખતે પણ જે કંઈ ઇમારતો બની, બાંધકામ થયું, એમાં આડકતરી રીતે ભૂમિતિનો ઘણો બધો ઉપયોગ થયો હતો. એ વખતે પણ ઈંટો દ્વારા જે બાંધકામ થતું, કે આજે પણ ઈંટો જે આપણને જોવા મળે છે એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર હંમેશા 4:2:1 જ હોય. તમે જૂના જમાનાની કોઈ પણ ઈંટ લો કે અત્યારની લો, આ એક બહુ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે. ત્યાર પછી પ્રાચીન સમયમાં ભારતમાં સુલભાસૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. હવે આપણે જાણીએ છીએ કે ભારત સાંસ્કૃતિક દેશ છે, ધાર્મિક રીતે
ઘણો સંકળાયેલો છે. તો આપણા જે લોકો હતા બુદ્ધિજીવીઓ, સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ, એ લોકોએ પણ પવિત્ર વસ્તુને લગતું કંઈક બનાવેલું કે જેને એ લોકોએ સુબાસૂત્ર નામ આપ્યું, કોઈએ બોધાયન નામ આપ્યું, કોઈએ શ્રીયંત્ર નામ આપ્યું. એ સુબાસૂત્ર, એ બોધાયન કે પછી શ્રીયંત્ર, એ બધામાં સિદ્ધિ કે અર્કતરી રીતે ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. તમારા ઘરમાં પણ શ્રીયંત્ર હશે જ, ઘરમાં પૂજાઈ થતી હશે. જૈનભાઈઓ હશે, અત્યારે પર્યુષણ ચાલે છે, પર્ટિક્યુલરલી હું જ્યારે રેકોર્ડિંગ કરું ત્યારે પર્યુષણ જ ચાલે છે, તેમને પર્યુષણની શુભકામના આપી અને યાદ દેવડાવું કે એ લોકોએ એમના સભ્યોમાંથી કોઈએ અઠાઈ કરી હોય, મોટા તપ કર્યા હોય, તો એ લોકો જ્યાં બેઠા હોય એની પાછળ એક સરસ ચિત્ર લગાવેલું હોય છે, એ જ શુલ્ભસૂત્ર હોય છે. તો આ બધામાં ભૂમિતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયેલો છે. જ્યાં સુધી આપણે શ્રીયંત્રની વાત કરીએ તો એ 9 ત્રિકોણોનું બનેલું છે. પણ કેવા ત્રિકોણ? સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ એટલે જેની કોઈ પણ બે બાજુઓ સમાન છે. એટલે કે શ્રીયંત્ર એ અંદરો અંદર એકસાથે એકબીજા જોડે ગૂંથાયેલા 9 સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે. અને આ ત્રિકોણોને એવા સરસ રીતે ગોઠવ્યા છે કે એની અંદરના ત્રિકોણો પાછા જે બને એને જો આપણે ગોઠવતા જઈએ તો એવા 43 ઉપ ત્રિકોણો બને. આ પણ ઓબ્જેક્ટિવ માટેનું છે. તમે કહેશો આવું કઈ રીતે બને? તો આ થયું, હું બીજો ત્રિકોણ આમ કરું, 1 2 3 4, આવી રીતે 43 ઉપ ત્રિકોણો બને. ત્યાર પછી ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ કે એણે ભૂમિતિના વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું. થેલ્સને ભૂમિતિનો પ્રણેતા પણ કહેવાય, પિતા પણ કહેવાય. અને એણે ગણિતના જે વાક્યો કે કંઈ હતું એ માત્ર વાક્ય રૂપે આપવાને બદલે તાર્કિક દલીલો દ્વારા સાબિતી રૂપે આપણી સમક્ષ રજૂ કર્યા. અને એ સાબિતીઓ આપવાનો શ્રેય ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને જાય છે. એમાંનું એક ઉદાહરણ તરીકે મેં તમને આપ્યું છે કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે. આ સાબિતી કોણે આપી? તો કે થેલ્સે આપી. તો જુઓ, હું તમને આ સમજાવું કે આ વર્તુળ, આ એનું કેન્દ્ર, આ એક વ્યાસ, આ બે વ્યાસ, આ એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ, આ ચારે ભાગનું ક્ષેત્રફળ સરખું હોય, સમ વિભાજિત કરે છે, એ થેલ્સે સાબિત કર્યું. હવે થેલ્સનો એક અતિ પ્રિય અને પ્રસિદ્ધ શિષ્ય હતો કે જેનું નામ પાયથાગોરસ હતું. આપણે પહેલા પ્રકરણમાં પાયથાગોરસને ખૂબ યાદ કર્યો. એટલે કે પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતો એમ કહી શકાય. ત્યાર પછી ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના ગણિત શિક્ષક યુક્લિડે આ અત્યાર સુધીમાં, એ વખતે ત્યાં સુધીમાં ભૂમિતિને લગતા જેટલા વિચારો હતા, માહિતી હતી, એને બધાને ભેગા કરીને એક પુસ્તક લખ્યું પોતે. અને પુસ્તકને એણે નામ આપ્યું એલિમેન્ટ્સ. તો યુક્લિડે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું. અને જેમ આપણે પણ ગણિતની ચોપડી હોય તો પ્રકરણ 1, પ્રકરણ 2, 3, 15 હોય ને, એવી રીતે આ ચોપડીમાં 13 પ્રકરણો એણે આપ્યા. એટલે કે આખી ચોપડીને એણે 13 પ્રકરણોમાં વિભાજિત કરી. યુક્લિડે વ્યાખ્યાઓ પણ આપી, એમાં પ્રમેયો પણ આપ્યા અને પૂર્વધારણાઓ પણ આપી. અને એમાં એણે ઘન પદાર્થથી નાનામાં નાના બિંદુ સુધીના સ્ટેપ્સ, ચરણોનો વિચાર કર્યો. અને એણે કીધું કે ઘન પદાર્થને 3 પરિમાણ, પરિમાણ એટલે માપ, પરિણામ નહીં તો એ રિઝલ્ટ થાય. ઘન પદાર્થને 3 પરિમાણ,
પૃષ્ઠ કે સપાટીને બે, રેખાને એક પરિમાણ હોય, જ્યારે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી। પછી મેં બે નંબરના પેજમાં તમને જો ઘનથી શરૂ કરીને બિંદુ સુધી આવીએ તો પહેલાં ઘન આવે, પછી સપાટી આવે, રેખા આવે અને બિંદુ આવે। અને ઊંધું વિચારીએ કે બિંદુથી ઘન સુધીના કેટલા પગથિયા થાય, તો બિંદુ પછી રેખા જ આવે, સમતલ આવે અને છેલ્લે ઘન આવે। આ ચડતો અને ઉતરતો બંને ક્રમ તમારે અવશ્ય યાદ રાખવા પડે। ઓબ્જેક્ટિવમાં આવા પગથિયા કે સોપાન પૂછાય જ છે। જો ઘનથી બિંદુ કીધું હોય તો ઘન પછી સપાટી જ લખવી પડે, પછી રેખા જ લખવી પડે ને પછી બિંદુ લખાય। ઘન પછી રેખા પછી બિંદુ ને સપાટી, એવું આડું અવળું ચાલે નહીં। એમણે તમને બિંદુથી ઘન સુધીના કીધા હોય તો પહેલાં બિંદુ જ લખવું પડે, પછી રેખા જ આવે, પછી સમતલ આવે ને ઘન આવે। અહીંયા મેં તમને કોષ્ટક રૂપે ઘનને ત્રણ પરિમાણ હોય, સપાટી કે સમતલને બે હોય, રેખાને એક પરિમાણ હોય, બિંદુને એક પણ પરિમાણ હોય, બિંદુની જાડાઈ પહોળાઈ લંબાઈ કશું માપી શકીએ નહીં। યુક્લિડે પોતાનું પુસ્તક જે એલિમેન્ટ બનાવ્યું અને રજૂ કર્યું કે જેમાં કેટલા પ્રકરણો હતા, તો કે 13 પ્રકરણ હતા, એમાં એણે 23 વ્યાખ્યાઓ રજૂ કરી। એમાંની બે મેં તમને ઉદાહરણ રૂપે આપી છે કે બિંદુને કોઈ ભાગ હોતો નથી, પૃષ્ઠની ધાર રેખા હોય છે। સામાન્ય રીતે ભૂમિતિમાં બિંદુ, રેખા અને સમતલને વ્યાખ્યાયિત કરવું અઘરું છે, એટલે કે એને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનવામાં આવે છે। ત્યાર પછી છે યુક્લિડે પોતાની પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યો રજૂ કર્યા। આ પૂર્વધારણાઓ અને સત્યોનો તાર્કિક ઉપયોગ કરીને એણે વધારાના પરિણામો સાબિત કર્યા, અને એની એણે જે રીત રજૂ કરી એ પ્રમેય કહેવામાં આવે છે। ત્યાર પછી છે યુક્લિડની પાંચ પૂર્વધારણાઓ। પૂર્વધારણા એક, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય। એનો જ બીજો અર્થ એવો થાય કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા મળે। પૂર્વધારણા બે, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। એટલે કે માની લો કે આ એક રેખા છે, હજી તમે આ બિંદુઓને અહીં આગળ લઈ જાઓ તો અનંત સુધી આમ લંબાવી શકો। પછીની છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યાનું વર્તુળ રચે। હું આ બિંદુ લઉં અને મારે આટલી ત્રિજ્યા લેવી છે તો આ જ માપથી હું વર્તુળ દોરું તો ત્રિજ્યા સરખી જ રહે, તો તમે ત્રિજ્યા દોરી શકો અને બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય। એટલે કે આમ તમે 90 અંશ બનાવ્યો તો અહીંયા 90, અહીંયા 90, તમે આમ 90 બનાવ્યો તો અહીંયા 90, અહીંયા 90। તો આ તમારી પૂર્વધારણાઓ થઈ। હવે પાંચમી પૂર્વધારણા એ થોડીક શબ્દોમાં અટપટી છે। જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને એના અંતઃકોણોનો સરવાળો, કે અંતઃકોણો, યુગ્મ કોણો, આસન્ન કોણો, આ બધું તમે 7મા ધોરણમાં શીખી ગયા છો, અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે ક્યાંકને ક્યાંક છેદે છે। આના ઉપરથી પ્લેફેરની પૂર્વધારણા આવી કે જો બે રેખાઓને છેદતી રેખાની એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ ક્યારેય ન છેદે। આ પૂર્વધારણાને સમકક્ષ ઘણા બધા વિધાનો બન્યા, એમાંની એક પ્લેફેરની પૂર્વધારણા છે। પ્લેફેર નામ છે, ગણિતશાસ્ત્રી છે। આ પ્લેફેરની પૂર્વધારણામાં હવે જે મેં લખ્યું છે, દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર હોય છે। આ જ પરિણામને માત્ર એક વાક્યમાં લખવું હોય
तो बे छेदती भिन्न रेखाओ एकज रेखा ने समांतर न हो सके। आ तमने मैं लखवा आप्युं तुं, एनी आगळे लखवा आप्युं तुं। एक मिनिट तमारे वेट थवू पड़शे, एक चोपड़ी मारे लेवी पड़शे, मूकवानी रही गई छे। बी विथ मी, तरत ज हूँ चोपड़ी लईने आवुं छुं। સોરી ચોપડી રહી ગઈ હતી, ફરી કન્ટિન્યુ કરીએ। હવે યુક્લિડની ભૂમિતિ જે હતી એણે સરસ કામ કર્યું। એલિમેન્ટ્સનું પુસ્તકે લખ્યું, 13 પ્રકરણમાં વિભાજિત કર્યું, 23 વ્યાખ્યાઓ આપી, પણ એનો અભ્યાસ કરતા એમ લાગ્યું કે એમાં લોજિક ઓછું હતું, તર્ક ઓછા હતા। તો હિલ્બર્ટ નામના ગણિતશાસ્ત્રીએ એની આ ભૂમિતિના અભિગમમાં થોડોક સુધારો કરી અને તર્કસંગત બનાવ્યું, અને આજે આપણે જે કંઈ જ્ઞાન ભૂમિતિનું મેળવી રહ્યા છીએ કે હવે પછીના ધોરણમાં મેળવીશું એ હિલ્બર્ટે આપેલી ભૂમિતિ છે, જેને આધુનિક ભૂમિતિ કહે છે। અને આધુનિક ભૂમિતિના પ્રણેતા તરીકે હિલ્બર્ટનું નામ લેવામાં આવે છે। હવે આધુનિક ભૂમિતિના માળખાના મુખ્ય અંગો મેં તમને 5 નંબરના પેજમાં આપ્યા છે કે એને આખી ભૂમિતિને અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાયિત પદો, પૂર્વધારણાઓ અને પ્રમેયમાં વિભાજિત કર્યું। હવે કે અવ્યાખ્યાયિત પદો કયા કયા, તો કે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ। વ્યાખ્યાયિત પદો કયા, રેખાખંડ, કિરણ, ખૂણો, કે જેની આપણે વ્યાખ્યા આપી શકીએ। અને હવે પછીનું છઠ્ઠું પ્રકરણ જે છે, જ્યારે ચલાવશું ત્યારે આ બધી વ્યાખ્યાઓ કરવાની આવશે। પૂર્વધારણાઓ, કે જે વિના સાબિતીએ સત્ય છે તેમ સ્વીકારી લેવાય છે। આ એક સમજવા જેવી વાત છે કે વિના સાબિતીએ એ સાચું જ છે એમ સ્વીકારી લેવાનું। કઈ રીતે, તો હું તમને 2-3 દાખલા આપું કે આપણે કહીએ છીએ કે ભગવાન છે, સાબિત કરવા ક્યાંય કોઈ ગયું નથી કે સાબિતી માગી શકાતી નથી। સવારે ઉઠીને ભગવાનને નમન કરવા જોઈએ, કરવા જ જોઈએ। આ બધું આપણે આપણા સંસ્કારમાં વિના સાબિતીએ સ્વીકારી લીધું છે, એને પૂર્વધારણાઓ કહેવામાં આવે। ત્યાર પછી છે પ્રમેયો। તમારે 9મા ધોરણમાં ત્રિકોણમાં, રેખાખંડમાં, વર્તુળમાં પ્રમેય આવશે। આ એક તમારા માટે નવો ટોપિક છે, એ જ્યારે ચલાવશું ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે આ પ્રકરણમાં જેટલું જરૂરી છે કે પ્રમેય એ શરતી વિધાન છે। આ વાક્ય બરાબર યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછે છે પ્રમેય એ ખાલી જગ્યા વિધાન છે, તો શરતી વિધાન છે। અને પ્રમેય 3 ભાગમાં વહેંચાયેલો હોય, એક તો પક્ષ, બીજું સાધ્ય અને ત્રીજું સાબિતી। તમને વિધાન જે શરતી આપ્યું હોય એમાંથી જ તમારો પક્ષ અને સાધ્ય બને। સાબિતી આપણે અત્યાર સુધી શીખેલા ગણિતના પરિણામો, સૂત્રો, પૂર્વધારણાઓ એના આધારે તર્ક દ્વારા સાબિત કરવું પડે, કે જેથી એ શરતી વિધાન સાચું છે એમ આપણે નક્કી કરી શકીએ। ત્યાર પછીના પેજમાં તમને આપ્યું છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો। તો આ બધી વ્યાખ્યાઓ તમારે યાદ કરવાની જ છે, અને મોઢે કરવી પડશે, એક માર્કમાં ક્યાંક ને ક્યાંક આ વ્યાખ્યા આવી જ જશે। હવે 9મા ધોરણથી ધ્યાને રાખવાનું કે અત્યાર સુધી તો વ્યાખ્યા શબ્દોમાં લખી દેતા હતા, હવે તમારે વ્યાખ્યા શબ્દોમાંય લખવાની અને આકૃતિ પણ ઉદાહરણ તરીકે બાજુમાં બતાવવાની।
પહેલું છે સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જો પરસ્પર છેદે નહીં તો એને સમાંતર રેખાઓ કહેવામાં આવે. આ રેખા L, આ રેખા L. તમે બે બાજુ આને લંબાવે કરો ક્યાંય ભેગી થશે અને સંકેતમાં એને L સમાંતર એમ લખાય. બરાબર છે? સમાંતર રેખામાં તમે જો અંતર અહીંયા માપો, અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય, તમે અહીંયા અંતર માપો બીજી વાર કે અહીંયા અંતર માપો, આ બધા અંતરો સમાન જ રહે તો જ સમાંતર હોય. જ્યારે આપણે રેખાઓ વિશે શીખીશું ત્યારે આ સિદ્ધાંત વિગતવાર શીખવાના છીએ. ત્યાર પછી છે લંબ રેખાઓ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છે તે, તો માની લો કે આ રેખા અને બીજી હું આમ, અને જો અહીંયા અને અહીંયા, અહીંયા અને અહીંયા બધે 90° જો બનાવે તો આને લંબ રેખાઓ કહેવાય. ત્યાર પછી છે રેખાખંડ. રેખાના એવા બે ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય છે. આને પણ આપણે સમજીએ. હવે પછીના પ્રકરણમાં તો આ જ વસ્તુ પાછી આવવાની જ છે, ત્યાંથી શરૂઆત કરવાની છે. માટે અત્યારે પણ એને સમજી લઈએ કે જેથી ફરીવાર હું છઠ્ઠા પ્રકરણમાં સમજાવું ત્યારે પણ તમને રિવિઝન થઈ જાય. તો માની લો કે આ એક રેખા L છે, બરાબર. હવે હું એના ઉપર A, B, C અને D બિંદુ લઈ લઉં. હવે A, B બે અંત્ય બિંદુ એકા અને આ, એટલે આ A, B આ રેખાખંડ થયો. રેખાખંડ A, C પણ થાય, રેખાખંડ A, D પણ થાય. હવે હું B થી શરૂ કરીને C લઉં તો B, C પણ થાય, B, D પણ થાય. હું C થી શરૂ કરીને D લઉં તો જુઓ, એક જ રેખા ઉપર મેં જુદા જુદા રેખાખંડ બનાવ્યા. કોઈ કહેશે કે સર એબીને બદલે બીએ પણ જુદું ના થાય? ના, અહીંથી માપીને આ 4 સેન્ટીમીટર થાય તો અહીંથી આ 4 જ થાય. એટલે રેખાખંડ વખતે આપણે જોશું આ સરખું થાય, માટે બીજી વાર લખવાની જરૂર નથી. ત્યાર પછી છે વર્તુળની ત્રિજ્યા. હમણાં જ આપણે પેલી સાબિતી જે વાત કરી એમાં મેં તમને એક વર્તુળ દોરીને ત્રિજ્યા બતાવી હતી કે વર્તુળનો એક એવો રેખાખંડ કે જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજો અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ વર્તુળનું કેન્દ્ર એક અંત્યબિંદુ કેન્દ્ર પર અને બીજું વર્તુળ પર, તો આને ત્રિજ્યા R કહેવાય. આમ પણ દોરી શકાય, આમ પણ દોરી શકાય, આમ પણ દોરી શકાય. એટલે કે એક જ વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ હોય પણ દરેક ત્રિજ્યાના માપ તો સમાન જ હોય. ત્યાર પછી છે ચોરસ. જે ચતુષ્કોણની ચારે બાજુઓ એકરૂપ હોય અને ચારે ખૂણા એકરૂપ હોય, આ બાજુઓ એકરૂપ, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને આ સરખા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. અહીંયા આ ખૂણા દરેક 90ના થશે કારણ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. આ બધા 90-90 થશે. તમારું વર્તુળનું પણ પ્રકરણ છે, ચતુષ્કોણનું છે, ચતુષ્કોણના ગુણધર્મનું છે, જે દિવાળી પછીના પાર્ટમાં છે, ત્યારે આપણે વિગતવાર શીખીશું, બરાબર. ત્યાર પછી છે કાટખૂણો. 90°ના માપવાળા ખૂણાને કાટખૂણો કહેવાય, બરાબર. અહીંયા હું એ લખું,
લખી શકું શ્લોકો. તમે આ રીતે પણ બતાવી શકો આ બધું સાતમા ધોરણમાં તમને આવી ગયું છે, છતાં હું ફરી તમને રિપીટ કરું છું. ત્યાર પછી છે વર્તુળનું કેન્દ્ર. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય, આ બિંદુનું અંતર અહીંથી જેટલું હોય એટલું જ અહીંથી હોય કોઈ પણ બિંદુએથી, એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. ત્યાર પછી છે વર્તુળનો પરિઘ. વર્તુળની પરિમિતિને એટલે કે માની લો કે હું અહીંયાથી કાંકરિયાની પાળ પર ચાલવાનું શરૂ કરું, હું આમ થયો આમ જોઉં, ચાલતા 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 આવી રીતે થઈને પાછો મૂળ સ્થાને આવું, તો આ જે મેં કર્યું એ પરિઘ છે. અહીંયા ધ્યાન એ રાખજો કે પરિઘની વાત આવે ત્યારે વર્તુળની સપાટી પર ચાલીએ છીએ, અંદર જતા નથી, બરાબર. અને પરિઘને 2πr સૂત્રથી ગણતરી કરી અને પરિઘ કહેવાય, વર્તુળની પરિમિતિ પણ કહેવાય, વર્તુળની લંબાઈ પણ કહેવાય. અને ત્યાર પછી છેલ્લી આકૃતિ આપણી ચતુષ્કોણ, બરાબર ને. એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિને કે જેના ચાર બાજુ કે ચાર ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવાય. આ બાજુ એક, બાજુ બે, બાજુ ત્રણ, બાજુ ચાર, ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ, ખૂણો ચાર. તમને એવું લાગશે કે સર આવી આકૃતિ કેમ દોરી, કારણ કે જનરલી બધા આવી આકૃતિ દોરતા હોય છે. સાચી જ છે, પણ જ્યારે ચતુષ્કોણનો આખું પ્રકરણ આવશે, આ ચતુષ્કોણનો પ્રકાર જુદો છે, આનો પણ જુદો છે, એટલે આવા જ ચતુષ્કોણો બને એવું મગજમાં ન રાખતા કેવા પ્રકારનો ચતુષ્કોણ છે પ્રમાણે આકૃતિ દોરવી પડે. એટલે જનરલ ચતુષ્કોણ દોરવો હોય કે પ્રકાર ન આપ્યો હોય તો આવા જ ચતુષ્કોણને તમે મગજમાં રાખજો. મેં કહ્યું હતું એ પ્રમાણે પાંચમા પ્રકરણમાં મારે જે કંઈ તમને સમજાવવાનું હતું એ મેં સમજાવી દીધું, એટલે કે પાંચમી પૂરું થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ આપણે સંભાવનાનું પ્રકરણ શરૂ કરીશું. આ પ્રકરણ નવમામાં તો કામનું જ છે, પણ આ બધા જ પેજ જે આપણે શીખીએ, તમે કામ કરો એ બધા પેજ દસમામાં જોડી દો એટલે પાછું સંભાવના થઈ જાય, એટલે નવમામાં પણ કામમાં આવશે, દસમામાં પણ કામમાં આવશે. એટલે કે બાય વન ગેટ વન ફ્રી, એના જેવી વાત છે, બહુ સહેલું છતાં ઇન્ટરેસ્ટિંગ છે, જેને હવે નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.